અમુદી ગોસ્વામી કમ્પ્યુટર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો જોતા રહો, ચેનલને માણતા રહો, વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો એજ્યુકેશનલ કમ્પ્યુટર્સ વિડીયો. થેન્ક યુ વેરી મચ. સ્વાગત છે આપનું અમૃતગીરી ગોસ્વામી એજ્યુકેશનલ ચેનલમાં. તો આજે આપણે ફ્રી સ્ટાર્ટ કરી રહ્યા છીએ માઇક્રોસોફ્ટ એક્સેલને. લાસ્ટમાં આપણે જોયું હતું રો કોલમને કઈ રીતે હાઇટ વિડ્થ તેની વધારવી, લંબાઈ પહોળાઈ કઈ રીતે વધારવી આપણે શીખ્યા હતા. ત્યારબાદ આપણે વર્કશીટ વિશે પણ માહિતી મેળવી હતી, ટોટલ કેટલી કોલમ્સ અને રો હોય છે, ઊભી હોય અને કોલમ કહેવાય છે, આડી હોય અને રો કહેવાય છે, આડી હરોળ અને ઊભી હરોળ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. એવી જ રીતે અમુક કોમન ટૂલબાર છે એની વિશે પણ માહિતી મેળવી હતી. આજે આપણે શીખવાનું છે સિમ્પલ એક ટેબલનો ઉપયોગ. આ ટેબલ જે બનાવેલું છે, ટેબલની અંદર ફોર્મ્યુલા, અમુક અલગ અલગ ફોર્મ્યુલા આપણે શીખવાની છે અને થોડુંક ફોર્મેટિંગ બાર પણ આપણે શીખવાનું છે. તો ફોર્મેટિંગ બાર ચાલુ કરીએ એ પહેલાં આ ટેબલને આપણે થોડુંક શણગારી લઈએ. આ ટેબલ પહેલાં કઈ સ્થિતિમાં હતું એ હું તમને જણાવી દઉં, એટલે તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. પેલા ક્લિયર ફોર્મેટિંગ કરી દઈએ એટલે ઓટોમેટિકલી આપણને આ કન્ડિશનમાં મેં પેલા ટેબલ બનાવ્યું. તો હવે આપણે આને ફોર્મેટિંગ કરતા શીખીએ. તો ફોર્મેટિંગ ટૂલબાર એઝ ઇટ ઇઝ જે આપણને માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટમાં આપેલા છે કોમન તે જ છે. તો હું આને સિમ્પલ સિલેક્ટ કરું છું. આનું સિલેક્શન આ રીતનું થશે, તમે તમારે માઉસની ડાબી ક્લિક પ્રેસ કરીને વચ્ચેના ખાનામાંથી સિલેક્શન કરશો તો આ રીતે સિલેક્શન થશે. સેન્ટર આપી દઉં છું એટલે બરાબર દરેક ઉપરના હેડિંગ જે મારે બનાવવા છે એ સેન્ટરમાં વચ્ચે આવી જશે. થોડીક સાઇઝ વધારું છું. તમારો સવાલ બરાબર છે કે ભાઈ આ બધા અક્ષર તો અંદર જતા રહ્યા છે, એની માટે શું કરશું એ પણ હું તમને શીખવાડું છું. અને બોલ્ડ સાઇઝ આપી દઉં છું. એને અક્ષરની સ્ટાઇલ હું ચેન્જ કરું છું થોડી, કે આપણને થોડીક એટ્રેક્ટિવ લાગે, જોવામાં મજા આવી. શું ડબલિક કરીશ, અહીંથી દરેક કોલમને સિલેક્ટ કરીને ડબલિક આપી દઈશ એટલે ઓટોમેટિકલી જે નામની જે સાઇઝ છે એ પ્રમાણે સેટ થઈ જશે. છતાંય તમારે એની સાઇઝ સ્ટાઇલ ચેન્જ કરવી હોય, સ્ટાઇલ જગ્યા છોડવી હોય તો તમે છોડી શકો છો. દરેક કોલમ વચ્ચે જઈને, એ અક્ષર વચ્ચે જઈને તમે એની જગ્યા વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ એને હું બોર્ડર આપું છું. તો બોર્ડર આપવા માટે અહીં આપણને ઓપ્શન આપેલો છે, અલગ અલગ બોર્ડરનો ઓપ્શન છે. તમને જે સારી બોર્ડર લાગે એ તમે આપી શકો છો. તો આ સિમ્પલ એક બોર્ડર અપાઈ ગઈ. ત્યારબાદ આંકડાને હું સેન્ટરમાં લઉં છું. તો આંકડાને સિલેક્ટ કરવાના રહે છે, એની સાઇઝ પણ હું અહીંથી ઇન્ક્રીઝ કરી શકીશ, બોલ્ડ કરી શકીશ. નામને પણ હું સેન્ટરમાં નહીં લઉં, એ હું અત્યારે હાલ લેફ્ટ સાઈડ જ રહેવા દઉં છું. મિત્રો, એક્સેલની અંદર તમે જેટલી જ વસ્તુ તમને બનાવતા ફાવે છે, જેટલું કેલ્ક્યુલેશન કરતા ફાવે છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે ફોર્મેટિંગ વ્યવસ્થિત રીતે ગોઠવો. આંકડા છે તો હંમેશા રાઇટ સાઈડ જ હોય છે બાય ડિફોલ્ટ. એક ખાનાની અંદર, સેલની અંદર રાઇટ સાઈડ જ આંકડા છે, તો આંકડા હંમેશા રાઇટ સાઈડ જ હોવા જોઈએ. તમારે સેન્ટર રાખવો હોય તો રાખી શકો છો, તમારે લેફ્ટ સાઈડ રાખવો હોય તો રાખી શકો છો, તમારી મરજી છે. ત્યારબાદ આને પણ હું બોર્ડર આપી દઉં છું સિમ્પલ. તો આ એક સિમ્પલ સાદું ફોર્મેટિંગ થયું છે મિત્રો, જે આપણી માટે જરૂરી છે. આપણે જોયું છે કે આ એક સાદું સરળ સારું ફોર્મેટિંગ છે. એવી જ રીતે આંકડાઓને પણ તમે આપી શકો છો, ફોર્મેટિંગ કરી શકો છો, અંડરલાઈન, આથી દરેક વસ્તુ તમે આની અંદર પોસિબલ છે. નથિંગ વિલ બી પોસિબલ એની જેવું છે. અંડરલાઈન કરવી હોય તો કરી શકો છો, ઇટાલિક કરવું હોય તો કરી શકો છો. તો આ દરેક વસ્તુ આની અંદર પોસિબલ છે. તો આ એક સાદું સિમ્પલ ટેબલ છે. તો આવી રીતના એક્સેલની અંદર આપણે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે ટેબલ બનાવવું હોય તો, કન્ટેન બનાવવું તો બનાવી શકીએ છીએ. એવી જ રીતે સિલેક્ટ કરીને તમે મનપસંદ કલર પણ બેકગ્રાઉન્ડ પૂરી શકો છો. માની લ્યો હું અત્યારે અહીંયા આવો કલર આપું છું કોઈ પણ. અહીં તમે અક્ષરનો કલર પણ ચેન્જ કરી શકો છો, બોલ્ડ ઇટાલિક અંડરલાઈન કાઢી શકો છો તો તમને વધારે ક્લિયર થાય છે. એની પણ બોર્ડર તમે દૂર કરો તો તમને ઓર એટ્રેક્ટિવ દેખાય છે. જો નો બોર્ડર ઉપર ક્લિક કરું છું તો ઓર સરસ ફોર્મેટિંગ આપને લાગે છે. ત્યારબાદ અહીં નામ અને આનું ફોર્મેટિંગ પણ તમે અલગ કરી શકો છો.
ટેબલ ફોર્મ ફોર્મેટિંગ અલગ કરી શકો છો માર્કિંગનું. તો દરેક વસ્તુ એક્સેલની અંદર આપણે પોસિબલ કરી શકીએ છીએ. બસ ફર્ક એટલો જ છે કે તમે તમારી જરૂરિયાત તમારી રિક્વાયરમેન્ટ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ સિમ્પલ સાદું આપણે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. એવી જ રીતે માની લ્યો કે હાલ હું આયરોને મોટી કરું છું, એટલે હાલ જો અત્યારે અક્ષર નીચેની બાજુ છે ને, તો એને ઉપરની બાજુ કરો. માની લો કે આ બી છે, એ આ બી અને ટુને બંને મારે સેન્ટરમાં લાવવા છે, આ વચ્ચે આ ખાનાની સાઈઝ એટલી જ રીતે છે પણ આ વચ્ચે લાવવા છે. તો હું જો ઉપર ઓપનો ઓપ્શન આપેલો છે મિડલ અલાઈન, એની પર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી મિડલમાં આવી જશે, આવી ગયા. કારણ કે આ બંને સિલેક્ટ કરેલા છે એટલે બે જ આવશે. તમે સિલેક્ટ નથી કરતા અને તમે કોઈ પણ પ્રેસ કર્યા રાખો છો એ એક જ ખાનામાં થશે. તમારે એક સાથે મલ્ટિપલ કરવું છે તો તમારે મલ્ટિપલ સિલેક્શન કરીને તમારે જે ફોર્મેટિંગ આપવું હોય તે તમે આપી શકો છો. આ મિડલ છે, આ અપર સાઈડ છે, આ નીચે બોટમ સાઈડ છે. તો આ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે કે ગમે ત્યારે ગમે તેવું ફોર્મેટિંગ કરતા હોઈએ ત્યારે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે કે ભાઈ એલાઇનમેન્ટ એના વ્યવસ્થિત હોય, બધાને એક સરખા હોય તો તમે ટેબલને વ્યવસ્થિત રીતે દર્શાવી શકો છો. તો મિત્રો આ હતું સિમ્પલ ફોર્મેટિંગ ટૂલબાર માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર. તો આવી જ રીતે જોતા રહો.